તાલુકાના વસરાઈ ખાતે દક્ષિણ ગુજરાત ધોળિયા સમાજ દિશા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સમાજ ભવનનું ખાતમુહૂર્ત કરાયું. સુરત જિલ્લાનો મહુવા તાલુકો બહુધા આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે અને તેમાં પણ ધોળિયા સમાજની વસ્તી વધુ છે. આ વિસ્તારમાં ધોળિયા સમાજની વસ્તી વધુ હોય, જેમાં સમાજને લગતા કાર્યક્રમો હોય કે લગ્ન સમારંભ હોય કે કોઈ જાહેર કાર્યક્રમ હોય. આ વિસ્તારમાં સમાજનું ભવન ન હોવાથી સમાજના આગેવાનોને કાર્યક્રમોના આયોજનમાં ઘણી મુશ્કેલી પડતી હતી. ત્યારે સમાજના આગેવાનો નવયુવાનો મુકેશભાઈ પટેલ, ડૉક્ટર નીતિનભાઈ, જેઓએ ધોળિયા સમાજ દિશા ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના કરી સમાજનું એક સાંસ્કૃતિક ભવન બને તે માટે ચક્રો ગતિમાન કર્યા હતા. અને આજરોજ મહુવા તાલુકાના વસરાઈ ખાતે ધોળિયા સમાજ દિશા ફાઉન્ડેશન ટ્રસ્ટ દક્ષિણ ગુજરાત વિભાગના સાનિષ્ઠ સહિયારા પ્રયાસોથી 10 વીંગા જમીનમાં સાંસ્કૃતિક ભવન માટેના નિર્માણનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત મહુવા તાલુકાના એકમાત્ર સ્વાતંત્ર્ય સેનાની મણિબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, માનસીભાઈ પટેલ, મહુવાના સરપંચ અનિલ પટેલ, મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ હિતેશભાઈ પટેલ, મહુવા તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઘનશ્યામભાઈ જયમીનભાઈ ધોળિયા, સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં મહાનુભાવો હાજર રહી આ કાર્યક્રમને દીપાવ્યો હતો. ખાસ તો અમારો ધોળિયા સમાજ મહુવા વિસ્તારના ખૂબ સારા વિચાર સાથે એક ભવન બનાવવા જઈ રહ્યું છે. જે ટ્રસ્ટ બનાવ્યું છે દિશા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એ આવનારા દિવસોમાં નવી પેઢીને ધ્યાનમાં રાખીને અનેક પ્રકારના નવા આયોજનો લઈને આવનારા દિવસોમાં કામ કરવાનું છે. અને જ્યારે આ ભવન માધ્યમ બનવાનું છે અને એ ભવનનો જ્યારે આજે વિધિવત રીતે અમારા પૂજ્ય મણિબાના વરદ હસ્તે એમાં ઉપસ્થિત આ વિસ્તારના સહકારી આગેવાન માનસીભાઈ પણ ઉપસ્થિત છે, અન્ય વડીલો પણ છે, ખૂબ સારું ભવન આવનારા દિવસોમાં એ બનવા જઈ રહ્યું છે. અને આ ભવન થકી સમાજની અલગ અલગ પ્રકારની કેવી રીતે જાગૃતતા લાવી, નવી પેઢી માટે કેવી દિશાઓ હોવી જોઈએ, જ્યારે અન્ય સમાજો એક સમાજ ભવનને માધ્યમ રાખીને દાખલા તરીકે સરદાર જે પટેલ સમાજ જે અત્યારે કરી રહ્યો છે, આપણે ખોડલધામ હોય કે પછી સરદાર આપણે બોલીએ છીએ, પરંતુ જે નવી પેઢીને ધ્યાનમાં રાખીને જે આ ભવનોના નિર્માણ થઈ રહ્યા છે અને ત્યાં જે જોડાયેલું આખું ટ્રસ્ટ એક નવા નવા વિચારો સાથે નવી પેઢીની ચિંતા કરતો હોય છે, એ રીતે એક અમારો આદિવાસી સમાજમાં ધોળિયા સમાજ પણ ઘણો જાગૃત છે. અને જ્યારે ધોળિયા સમાજ બધી રીતે જ્યારે આ રીતે આગળ આવે છે ત્યારે હું આશા રાખું છું કે જે અમારી કમલેશભાઈની જે ટીમ છે એ ટીમને બધા સહકાર આપશે અને કમલેશભાઈ પણ એની ટીમ સાથે આવનારી નવી પેઢી માટે કંઈક નવો વિચાર કરીને ચોક્કસ રીતે આ ભવનને માધ્યમ રાખીને. નમસ્કાર મિત્રો, સમાજ દિવ્ય છે, સમાજ ભવ્ય છે. મિત્રો, 12 વર્ષ પહેલાં 2010માં દક્ષિણ ગુજરાતના ધોળિયા સમાજના યુવાનો અને વડીલો દ્વારા મુક્કામ પોસ્ટ વસરાઈ તાલુકો મહુવા અને દક્ષિણ ગુજરાત વિભાગ દ્વારા 10 વીંગા જમીન ખરીદાઈ હતી. પણ કેટલાક સંજોગો એવા સર્જાયા કે 11 વર્ષ સુધી આ જમીન નામે ના થઈ 2021માં આ જમીન આપણા નામે થઈ, એને પણ થઈ અને આ વસરાઈની 10 વીંગા જમીન તારીખ 22/5/2022 રવિવારના દિને ધોળિયા સમાજનું કાયમી સરનામું બનવા જઈ રહ્યું છે. આ ભવ્ય સાંસ્કૃતિક વિરાસત નિર્માણના ભવ્ય જમીન લોકાર્પણ, ભૂમિપૂજન, શિલાન્યાસ અને ખાતમુહૂર્તના આ પ્રસંગને આવકારવા આવો આપણે ભેગા થઈને ભવ્ય ઉત્સવના રૂપે આવકારીએ. આવો 22 તારીખને રવિવારે ધોળિયા સમાજની ભવ્ય સાંસ્કૃતિક વિરાસતને નિહાળવા, માણવા, આ પ્રસંગના સાક્ષી બનવા ચોક્કસથી આવો. હનીફ ખાન, જનસાક્ષી ન્યૂઝ, મહુવા.